नमस्कार दर्शक मित्रों, हूँ छू सूरज लुहार अने आप जोई रह्या छो आईएचआरसी 24/7 न्यूज। आजे सवारे वीरेन्द्रसिंह जाडेजा तेमज भारतीय जनता पार्टीना लोको जे छे ए रापर तालुकानी प्रवास यात्राए निकळ्या हता। गाम सोनलवाथी सोनलवा उमैया कानपर हमीरपुर मोटी भुटकिया पदमपर थई अने हवे जे ए लोको छे ए खेडुका अहीं आवी रह्या छे। त्यारे आप जोई रह्या छो के आ जे खेडुका छे त्यां कोळी समाज विशाळ संख्यामां उपस्थित छे। तेमज आ जे गाम छे ए कानाभाईनुं छे अने कानाभाई हालमां रापर तालुका उपप्रमुख पण छे अने कोळी समाजना आगेवान पण छे। तो भारतीय जनता पार्टी जे छे ए हालमां आवी रही छे अने कोळी समाजनी मुलाकात लई रही छे। અંબાવી ભાઈ આવ્યા ત્યારબાદ એનઆર ગઢવી એમના સન્માન માટે હું વિનંતી કરી તુલસીભાઈ ઠાકોર ને ત્યારબાદ માટે વિનંતી કરીશ જયંતિભાઈ રાયસીભાઈ હિરાડિયા દાદા હમીરપર એમના સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ માનનીય શ્રી વીરેન્દ્રસિંહજી બાપુનું સ્વાગત સન્માન કરશે માધાભાઈ ભરવાડ ભરવાડ સમાજ ના પ્રમુખ અને દેવાભાઈ ભરવાડ બંને નું સન્માન કરશે અમારા હીરાભાઈ કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ છે હીરાભાઈ ના સન્માન માટે વિનંતી કરું કાનાભાઈ દયાભાઈ હવે
ખૂબ આતુરતાથી રાહ જોતા હતા, સમય પણ થયો છે અને આપણે તો બધા હરિહર ઓજર પરસાદ લઈને બેઠા છીએ. મહાનુભાવો બાકી છે, સમયની પાબંદી, સમયની સાથે ચાલવું. બધેને એક જ વાત, પહેલી તારીખે ચૂંટણી કમાન્ડનું નિશાન વાદળી બટાટ અને વિરેન્દ્રસિંહ બાપુ, આ કમાન્ડને આપણે ખીલતું કરીને ગાંધીનગર મૂકવાનું છે. એટલે વિરેન્દ્રસિંહ બાપુના સન્માન માટે હું કાનાભાઈને આમંત્રણને માન આપી અમારી જિલ્લા પંચાયતની આખી આ ગ્રામ્યમાં જ આવે છે, તાલુકા પંચાયતની ટીમમાં કાનાભાઈનો જ આ વિસ્તાર આવે છે, એટલે હું વિનંતી કરું નાની અમી પર આખી ટીમ, સરપંચ, માજી સરપંચ, આગેવાનો, યુવાનો, વડીલો સાથે જોડાવ. ડાયાભાઈ ને બધા વિરેન્દ્રસિંહ બાપુ આપણા લોકલાડલા ઉમેદવાર શ્રીનો, એવી જ રીતે સુખપરથી સરપંચ શ્રી ભચા કાકા સાથે કોલી ઠાકોર સમાજના અગ્રણીઓ, અમારા આહીર સમાજના અગ્રણીઓ, સુખપર ગામ સમસ્ત એ પ્રત્યે એમને બેટાવી વધાવીએ. માનગઢથી પધારેલો તો સરપંચ અને સમગ્ર ટીમ, એ પણ આપણા ઉમેદવાર લોકલાડીલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન કરશે. માનગઢ અમરા પર એ બંનેના મહાનુભાવ આવી જાય, ત્યારબાદ કાનપરથી હોય ધીરુભાઈ તથા સમગ્ર ટીમ સરપંચને આખી, એ પણ પધારે અને આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન કરે. આખી ટીમ પણ આવી જાય, એ પણ સાથે બધા જોડાય. સણવાથી આપ સ્થાન ગ્રહણ કરો ને આપને સન્માન કરવા માટે હું કાનાભાઈ ને વિનંતી કરું. બાપુ પધારો, આશીર્વાદ આપીએ. પહેલી તારીખે જંગી બહુમતથી મતદાન કરી પેટીઓને છલકાવીને મૂકી દઈએ ગાંધીનગર. હિમાચલથી પધારેલા સર્વે ટીમ, આખી ટીમ ડાયરામાં બેઠીથી બધા આવી જાય. લાભુભાઈ, ચંદુભાઈ એ પણ બાપુનું સન્માન કરે. આખી ટીમ બીમારથી પધારેલા હોય, રાજપૂત સમાજ હોય, હા, અને બ્રહ્મ સમાજ, આ પ્રમુખ એ પ્રમુખ અમારે જિલ્લા પંચાયતમાં જ આવતા ખાંડેક સીટમાં મોમાઈ મોરાના સરપંચ રમેશ મહારાજ પણ જોડાય અને બધાએ મોમાઈ મોરા, મોડા, ખાંડેક અને લખાગઢ પધારો. આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન કરો. કેડિયાનગર થી પધારેલા સમગ્ર આગેવાન શ્રીઓ હોય તો એમને પણ વિનંતી કે સન્માન કરો. સોનલવાના આગેવાન શ્રીઓ, અગ્રણી શ્રીઓ એ પણ આવે અને આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન કરો. એ પણ આખી ટીમ ભીમાસરના વેપારી અગ્રણી શ્રી નવીનભાઈ જયંતિભાઈ મીરાણી ઠક્કર પરિવાર અમારા મિત્ર વડીલ માર્ગદર્શક એ પણ આવે અને આપણા રોકલાડલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન કરે. માજી તાલુકા પંચાયત સભ્ય એ પણ હા પ્રાસવાદી પધારેલા હોય લીલાભાઈ ની મોડા, ખાંડેક, ફતેગઢ, ફૂલપરા, લખાગઢ, આડેહર, નાગકર, આપણે કોઈ પણ હોય કે થોડી ચૂક રહી ગઈ હોય, નાનો ભાઈ ગણી થોડી મારું ધ્યાન દોરજો, દોરી અને કેજો લોકોએ આપણે આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ બાપુના ચેક દૂરથી આવી અને સન્માન માટે કોઈ રહીને ગયા હોય. શિકાગે વાન કે પણ ગામડેથી પધારે હોય હોય તો મારું ધ્યાન દોરવા વિનંતી. આજના પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ ગોયલને વિનંતી કરું કે આપ આપનું ઉદ્બોધન આપો. કાનજીભાઈ ગોયલ સૌને નમસ્કાર.
બાપુ નું જે કામ બોલે છે, જે માંડવી મુંદ્રામાં ધારાસભ્ય તરીકે 5 વર્ષ કામ કર્યું છે, એટલે આખા વિસ્તારમાં કરોડો રૂપિયાના કામ એ વિસ્તાર ને થયા છે, અને આપણા વિસ્તારમાં આપણને આવો હવે મોકો મળ્યો છે ત્યારે આપણે બાપુને વધુમાં વધુ લીડ અપાવીએ. અને 1 તારીખે મતદાન છે, કમળના નિશાન ઉપર બટન દબાવી અને બાપુને વધુમાં વધુ લીડ અને બહુમતીથી જીતાડી અને ગાંધીનગર મૂકીએ એવી મારી લાગણી અને માંગણી છે. મારા સમાજને હું કે મેં સમાજ વતીથી બાપુને ખાતરી આપી છે કે અમારો સમાજ બાપુ તમારા ભેગે છે, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને સમાજ વતી હું પણ બાપુને ખાતરી આપું છું, બાપુનું કોઈ કામ હોય તો અડધી રાતે બાપુ સમાજનું કામ કરશે, હું સમાજને ખાતરી આપું છું. જય હિન્દ. જય માંડીને બેઠું છે એવી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ, અને આ ચૂંટણીમાં રાપર મત વિસ્તારમાંથી સન્માનીય વીરેન્દ્રસિંહજી ની ઉમેદવારી, આપ સૌના વિશ્વાસની સાથે, આપ સૌના આશીર્વાદની સાથે એ વાત વ્યક્ત કરવામાં મને કોઈ સંકોચ નથી કે આવનારી 8 તારીખે 8 ડિસેમ્બરના દિવસે વીરેન્દ્રસિંહજી રાપર મત વિસ્તારમાંથી પ્રચંડ બહુમતીની સાથે વિજય બનીને ગુજરાત વિધાનસભામાં પહોંચશે. આપ સૌ આગેવાનો છો, ગામે ગામના કાર્યકર્તાઓ છો, આપના ખંભા ઉપર એક જવાબદારી છે. આ વિધાનસભાની ચૂંટણી જંગની અંદર આપણે કઈ રીતે સૌથી સારી બહુમતીની સાથે પ્રચંડ વિજય વીરેન્દ્રસિંહજીને અપાવી શકીએ. વાગડ વિસ્તાર બહુ મોટો છે, આપણે સૌ જાણીએ છીએ, અને એટલે આ વિસ્તારની અંદર અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ સમસ્યાઓ હોય, અલગ અલગ પ્રશ્નો હોય, તો આ પ્રશ્નો કોણ ઉકેલી શકે, આ પ્રશ્નોને કોણ વાચા આપી શકે, આ સમસ્યાઓને કોણ સુલઝાવી શકે, આવા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઠા સૂજ જેની ઢીંગી હોય, જેના હૈયામાં પોતાના વિસ્તાર પ્રત્યેની લાગણી હોય, જેના હૈયામાં પોતાના વતન પ્રત્યેનો પ્રેમ હોય, જેના હૈયાની અંદર પોતાના ભાઈ ભાંડુઓ માટે અપાર લાગણી ઓળધોળ થતી હોય, એ જ વ્યક્તિ આ વિસ્તારને સાચો ન્યાય અપાવી શકે. આપણે વર્ષોથી વિકાસથી કેટલાક વંચિત રહ્યા છીએ. આપણે જેને જેને આપણા નેતૃત્વ, જેને જેને આપણા જનપ્રતિનિધિત્વ તરીકે નેતૃત્વ સોંપ્યું, એ આપણા સવાલોને ઉકેલવામાં કાચા પડ્યા, આપણી સમસ્યાઓને સુલઝાવવામાં કાચા પડ્યા, જેના કારણે સમગ્ર ભારત વર્ષ વિકાસની ધારામાં વહી રહ્યો છે, ત્યારે વાગડ એનાથી વંચિત બની ગયું. ગત 5 વર્ષની અંદર આપણે જે જનપ્રતિનિધિને ચૂંટીને મોકલાવ્યા હતા, એણે ખોખલું નેતૃત્વ આપીને આ વિસ્તારને વિકાસથી દૂર રાખ્યું. જે પ્રકારે સમગ્ર દેશ આલોકિત બની રહ્યો છે, જે પ્રકારે સમગ્ર ભારત વર્ષની અંદર વિકાસની ગંગધારા વહી રહી છે, આ ગંગધારાથી આપણે વિમુખ રહ્યા છીએ. આજે અવસર આવ્યો છે આ વિમુખતાથી દૂર થવાનો, આજે અવસર આવ્યો છે આપણી કમજોર રહી ગયેલી બાજુઓને ઉખેડીને ફેંકી દેવાનો, આજે અવસર આવ્યો છે એક સાચા લોક પ્રતિનિધિના હાથમાં આપણું સુકાન સોંપવાનો, અને આ અવસર આપણે સૌએ ઝડપી લેવાનો છે, અને આ અવસરને ગામડે ગામડે પહોંચાડવાનો છે, જન જન સુધી પહોંચાડવાનો છે. આ જન જન સુધી આપણી વાત ત્યારે જ પહોંચશે. આપણે અહીં બેઠેલા સૌ આગેવાનો, ગામે ગામથી પધારેલા આગેવાનો એક વિશ્વાસની સાથે ઉભા થશું, એક ઝંકારની સાથે ઉભા થશું, એક હુંકારની સાથે ઉભા થશું. આપણે વિચારીશું કે આપણે નથી જીતવું, વીરેન્દ્રસિંહનો વિજય એ આપણો વિજય છે, ને વિજય માટે આપણે મથવાનું છે. આ કરી બતાવીશું તો વિકાસ નહીં, વાગડના વિસ્તારને નંદનવન કરતા વાર નથી લાગવાની, કારણ કે એક સક્ષમ નેતૃત્વ દિલ્હીની અંદર કામ કરી રહ્યું છે, જેને સમગ્ર વિશ્વમાં પણ સલામ કરે છે.
नरेंद्र भाई ना नेतृत्व में भारत जे विकास हासिल कर्यो छे जे तमन्नाओ प्रदेश की वर्षो थी बाकी हती ए तमन्नाओ साकार थई छे आ समाज आ समग्र देश ना सपनाओ साकार बनी रह्या छे अपने सब जानिए छे भगवान राम ना मंदिर ना गोद में अपने बैठा छे साहेब 450 वर्ष थी आ राम मंदिर एक झूपड़ा नी अंदर हता राम लल्ला ना स्वरूप नी अंदर हिंदू समाज नी मांगनी हती के आपणा राम मंदिर त्या निर्माण थाय 450 वर्ष सुधी अनेक वक्ते राम मंदिर नी मुक्ति माटे ना जंग लड़ाया कई मर्द लोकोए राम नी मुक्ति माटे पोताना बलिदानो आप्या लीलूड़ा माथा वधेरी दीधा परंतु राम भगवान मुक्त न थई शक्या आखरे समय आव्यो के राम जन्मभूमि मुक्त थई अने राम जन्मभूमि नो शिलान्यास सन्माननीय वडाप्रधान नरेन्द्र भाई मोदी ना हाथे थयो અને આપને આજે એક કહેવા માંગુ છું 2024 ની ટિકિટ કઢાવી રાખજો તૈયારી કરી લેજો ભવ્ય રામ લલ્લાનું મંદિર અયોધ્યામાં સાકાર થવાનું છે અને આ સપનું જો કોઈએ સાકાર કર્યું હોય તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીએ સપનું સાકાર કર્યું છે શાયવા દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસે એમની વર્ષોથી અવગણના કરી એના નામો નિશાન ઉપર મિંડું મૂકી દીધું પરંતુ પહેલી વાર નરેન્દ્ર ભાઈએ કહ્યું કે સરદાર ભારતના પરોતા પુત્ર છે ગુજરાતની ધરતીના રત્ન છે આ રત્નની ગગનચુંબી મૂર્તિ બનવી જોઈએ અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નિર્માણ કર્યું ગગનચુંબી સરદાર સાહેબની મૂર્તિ સાકાર કરીને આજે વિશ્વને આ પ્રવાસનો હબ બનાવી દીધું સાહેબ કચ્છનું રણ તો વર્ષોથી હતું પણ તો આપણે ક્યારે કોઈએ કલ્પના કરી હતી શાસકો તો આગા વગા ઘણા અનેક આવી ગયા કેટલાય ધારાસભ્યો બની ગયા કેટલાય સંસદ સભ્યો બની ગયા કેટલીય સરકારો રચાઈ પરંતુ કોઈને સૂઝ્યું નથી કે કચ્છનું આ રણ પણ વિશ્વના પ્રવાસનું કેન્દ્ર બની શકે આ કચ્છની ધરોહરની આ વાતને નરેન્દ્રભાઈએ ઝીલી એમની આંખોની અંદર એક સમણો જાગ્યું એમણે સ્વપ્ન જોયું કે કચ્છની આ ધરતીને મારે વિશ્વના પ્રવાસીઓથી ગુંજતી કરવી છે અને રણોત્સવનો આરંભ થયો કચ્છને રણોત્સવમાં આજે હજારો લાખો વિદેશીઓ આવે છે અને જેના કારણે એ વિસ્તારની કાયાપલટ બની રહી છે સાહેબ વિકાસ આવે કઈ રીતે વિકાસની વાતો કરવાથી વિકાસ ના આવે વિકાસ માટે કામ કરવું પડે રાત દિવસ જોવી પડે અહીં તો કોઈ ધારાસભ્ય કે સાંસદ બની જાય કોઈ મિનિસ્ટર બની જાય તો એ સારામાં લાગી જાય પરંતુ ભારતનો પરોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી દિવસના 21 22 22 કલાક કામ કરે માત્ર 2-3 કલાકની ઊંઘ લે અને આ રાષ્ટ્રનો અભ્યુદય કઈ રીતે થાય આ રાષ્ટ્રના ગામડે ગામડે કઈ રીતે વિકાસ પહોંચે આ રાષ્ટ્રના ગામડે ગામડે બેઠેલા યુવાનોને કઈ રીતે રોજગાર મળે આ ગામડે ગામડે જીવતા આપણા બાળકોને કઈ રીતે શિક્ષણની સારી વ્યવસ્થાઓ સાંપડે એ માટે નરેન્દ્રભાઈ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે અને એટલે જ નરેન્દ્રભાઈના સૂરમાં સૂર પુરાવવા માટે પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડે છેવાડાના ગામમાં બેઠેલા વ્યક્તિએ જાગવું પડે પોતાની જાતને રાષ્ટ્રવાદ સાથે જગાવી પડે રાષ્ટ્રના વિકાસ સાથે તન્મય બનવું પડે રાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાતને પણ આગળ લઈ આવવી પડે અને આ કઈ રીતે શક્ય બને વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે આ ચૂંટણીની અંદર સાચા જનપ્રતિનિધિને હાથમાં આપણે સત્તાનું સુકાન સોંપીએ તો એ સાકાર બને અને એ આપણો જનપ્રતિનિધિ ગુજરાતની વિધાનસભામાં જઈને વાત વ્યક્ત કરે કે આ ક્ષેત્રની આ તળાવડીની જરૂર છે આ ક્ષેત્રમાં કુવા રિચાર્જની જરૂર છે આ ક્ષેત્રમાં ડામર રોડની જરૂર છે આ ક્ષેત્રની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા જોઈએ આ ક્ષેત્રની સ્કૂલોની અંદર સારા શિક્ષકો જોઈએ ત્યારે જઈને વિકાસ શક્ય બને ત્યારે આપણી આવતીકાળ ઉજ્જવળ બને આપણે માત્ર જિંદગી વેઢારી નાખવા માટે જીવનારા લોકો નથી આપણે ભારત માતાના સંતાનો છીએ આપણું અભિરત્વ જગાવવું પડે આપણી અંદર દેશ ભાવના જગાવવી પડે આપણે આપણા દેશને કહેવું પડે આઈ લવ ઇન્ડિયા આપણા ભારતને ચાહવું પડે અને આ ભારતની ચાહના ત્યારે જ સાકાર બને કે આપણે આપણા એક યોગ્ય વ્યક્તિત્વના હાથમાં સત્તાનું સુકાન સોંપવું પડે દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ છે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ છે અને ત્યારે આપણે વાગડની અંદર વીરેન્દ્રભાઈને લઈ આવવાના છે આ ઇન્દ્ર ઇન્દ્ર ઇન્દ્રની આ વાત આપણે વાગડના વિસ્તાર સુધી પહોંચાડવાની છે આ ત્રણ ઇન્દ્રો વર્ષે
ત્યારે આપણા સપનાનું વાગડ સાકાર થશે, ત્યારે ગામડે ગામડે ખુશાલી આવશે। મારા ગામડે ગામડે નર્મદાના પ્રશ્નો નહીં હોય, પાણીની ચિંતા નહીં હોય, સ્કૂલના સમય અભ્યાસની ચિંતા નહીં હોય। ગામડે ગામડે બેઠેલી મારી માતાઓને દીકરીઓને કોઈ જાતની ચિંતા નહીં હોય, નચિંત બની જશે। ઘરની અંદર રાધણ પાકશે, સારું આરોગ્યપ્રદ ભોજન લેશે, આપણા નાના દીકરાઓ સારું શિક્ષણ મેળવશે, ભણી ગણીને હોશિયાર બનશે અને આવતા આવનારી આવતીકાલ પરિવારના ઉજ્જવળ ભવિષ્યનું આલેખન કરશે। મિત્રો, કેટલાક લોકો આવ્યા છે નટ ભજાણિયાની જેમ, જે આવીને આપણે વચનોની ભરમાણમાં લલચાવી રહ્યા છે, આપણે લોભાવી રહ્યા છે, આ આપશું તે આપશું, વચનોની રસ લહાણ પીરસી રહ્યા છે। ત્યારે મને એક વાત યાદ આવે છે, એક ગામમાં એક ડોશીમાના ઘરની અંદર બિલાડીએ બચ્ચાઓનો જન્મ આપ્યો। એ બિચ્ચા બિલાડીના બચ્ચાઓ જન્મ આપનારની સાથે બોલવા લાગ્યા, જીતેગા ભાઈ જીતેગા કેજરીવાલ જીતેગા, જીતેગા ભાઈ જીતેગા કેજરીવાલ જીતેગા। આ વાત મીડિયાના માધ્યમથી પ્રસારિત થઈ, વાત ઉડતી ઉડતી કેજરીવાલના કાનો સુધી પહોંચી, કેજરીવાલ આવ્યો આ વાત જોવા માટે અને ડોશીમાના ઘરે ગયો। ડોશીમાના ઘરે જઈને એને કીધું કે ડોશીમા પેલા બચ્ચાઓ બતાવો। ડોશીમા એ બચ્ચાઓ બતાવ્યા અને જેવા કેજરીવાલ એ બચ્ચાઓને જોયા અને બચ્ચા બોલવા લાગ્યા, જીતેગા ભાઈ જીતેગા, ભાજપ જીતેગા, જીતેગા ભાઈ જીતેગા, વીરેન્દ્રસિંહ જીતેગા। કેજરીવાલ કે ડોશીમા આમ કેમ થયું કે ત્યારે બચ્ચા જન્મ્યા હતા, આંખ નહોતી ઉઘડી, હવે આંખ ઉઘડી ગઈ છે, 15 દિવસના થઈ ગયા છે। આપણે આંખ ઉઘાડવી પડશે, આપણે નરી આંખે સપનાઓ જોવા પડશે, એ સપનાઓને સાકાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એક જ છે, આપણું જનપ્રતિનિધિત્વ કરવા વીરેન્દ્ર સાહેબ વીરેન્દ્રસિંહ ભાઈના હાથ મજબૂત કરીએ, એમને વિજયની બાગડોર આપીએ। સમગ્ર દેશ ઉત્થાન તરફ જઈ રહ્યો છે, સમગ્ર દેશ અલૌકિક બની રહ્યો છે, સમગ્ર દેશના અનેક સપનાઓ સાકાર થઈ રહ્યા છે। બુલેટ ટ્રેનની વાત હોય, કોરિડોરોની વાત હોય, જે પ્રકારે ભારતનો વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસની વાટ પર ભારતને નરેન્દ્રભાઈ મોદી લઈ ગયા છે, ત્યારે વિશ્વ ભારત તરફ આકર્ષિત બન્યું છે, ત્યારે વિશ્વના લીડરોને લાગે છે કે ભારતને કોઈ શક્તિશાળી નેતૃત્વ આયા હે, જો દેશ કો જગા રહા હે, દેશ કો નવનિર્મિત કર રહા હે, દેશ કા નવનિર્માણ કર રહા હે, દેશ કો ઉત્થાન કી ઓર લઈ જા રહા હે। અને ત્યારે આપણે સૌ જાણીએ છીએ મિત્રો, કોઈ લલ્લુ પંજુના હાથમાં આપણે આપણો કારોબાર નથી સોંપતા, શક્તિશાળી વ્યક્તિના હાથમાં આપણી બાગડોર આપીએ છીએ। ભારતનું નેતૃત્વ નરેન્દ્રભાઈના હાથમાં સુરક્ષિત છે અને વાગડ વિસ્તારની અંદરથી આપણે વીરેન્દ્રસિંહજીને વિજય બનાવીને આ સુરક્ષિતાનો અહેસાસ આપણા હૃદય સુધી પહોંચાડવાનો છે। આપ સૌને વંદન અભિનંદન, ભારત માતા કી જય, ભારત માતા કી જય। સાહેબ, અમે પાર્ટીમાં બેઠા છીએ, ભાજપમાં બેઠા છીએ અને વીરેન્દ્રસિંહજીને જીતા છું અને ભાજપમાં બેઠા છીએ, ભાજપમાં રહેશું અમે, છે વીરેન્દ્રસિંહને જીતા છું, અમારો સમાજ આખો એકતા અહીં છે, અમે વીરેન્દ્રસિંહને જીતા છું, ભાજપની પાર્ટીના માણસો છે, પાર્ટીમાં અમે કામ કરશું। વીરેન્દ્રસિંહ બાબુ બરાબર છે, અમારા માટે પાર્ટી અમારા પાંચ પક્ષમાં બેઠા છે, બરાબર છે, મૂકી દેવા છે, અમારે પાલટી છે, બરાબર છે, અમે જીતાડવાના છે, નક્કી તમારે બોલો બોલો પેલા તમારું નામ, આ મૂકી દેવા, તમારું નામ આ મૂકી દેવા, પાલટી લેવલ બરાબર જ છીએ અમે, બાપુને જીતાડશું, સોરે અમે અત્યારે ખેડૂકામાં જ બધા ઠાકોર સાહેબો કોળી સાહેબો અમે બધા ભેરા થયા છીએ અને અમે બાપુને જીતાડવાના છીએ, અમે બધે એકતા કરી છે, કાનાભાઈ ના કહેવાથી અમે આખી અમારી સમાજ એકતા કરીને બેઠી છીએ, અમારે એમને બાપુને જીતાડવા છે, જીતાડવા જ છે, એવી અમારી બધા નરમ વિનંતી છે અને અમે બધે ભાઈઓને પણ અમે બધી સંગઠન કરીને અત્યારે અમે ખેડૂતોમાં હાજર બધા છીએ। સદગુરુ તો ખરેખર માન્ય વીરેન્દ્રસિંહની રાપરમાં માંગણી પણ નથી, પણ લોકોની માંગણી હતી કે અમને એવા ધારાસભ્ય મળે જે રાત્રે 2 વાગે પણ ફોન કરી તો આપણો ફોન રિસીવ કરે, ફોન ઉપાડે અને તાત્કાલિક કામ કરે। આમ તો એમને માંડવી મુંદ્રાના લોકો પણ કહેતા હતા ટિકિટ લેવા માટે, પરંતુ એમણે અહીંયા 2007માં એમની હાર થઈ હતી અને એમના કામ કરવાના જે સપના અધૂરા હતા એ સપના પૂર્ણ કરવા માટે થઈને એક સપનું છે કે જે વિકાસના કામો કરવાના છે અને ખાસ કરીને એમની એક ખાસિયત છે કે પોતે ક્ષત્રિય સમાજમાંથી આવવા છતાં પણ 18 વર્ષને સાથે લઈ અને કાર્ય કરવાની જે એમની પદ્ધતિ છે એક પ્રશંસનીય કામગીરી છે અને ખાસ કરીને આપણો રાપર તાલુકો પછાત વિસ્તાર હોય અમને
એવા પદાધિકારીઓ પણ મળતા હોય છે કે કાર્ય કરવા માટે અમારે એમને લેખિત આપવું પડે. ખરેખર લેખિત આપવાના બધા અહીંયા એજ્યુકેશન એવડું બધું નથી, પણ વિરેન્દ્રસિંહની એક ખાસિયત છે કે તેઓ આપણે કોઈપણ કામનું રજૂઆત કે ફરિયાદ લઈને ગયા હોય તો ઈસી ટાઈમ ઓન ધ સ્પોટ ફોન દ્વારા એમનું કામ કાર્યકરનું કરતા હોય છે. એટલે ખૂબ ખૂબ અમને લાગણી અને આનંદ થાય છે કે આવા ધારાસભ્ય તરીકે ચૂંટાય અને આવશે તેની અમને ખાતરી છે. મારું નામ છે હીરાભાઈ પચુભાઈ અખિયાણી, ભચાઉ તાલુકાના પ્રમુખ તરીકે. મારું અત્યારે કહેવાનું છે કે અમે બધા અત્યારે એકતા અહીંયા ત્યાં શીખાના ભાઈને ત્યાં ને બધા અમે સાથે સહી અને ભાજપને અમે બહુમતીથી જીતાડશું એ અમારું કહેવાનું. છગનભાઈ કોળી ગામ થામખેરી ભચાઉ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. વિકાસની વાત કરવા જાય તો વિરેન્દ્રસિંહ જાડેજાએ જે માંડવી મુંદ્રામાં કામ કરેલ છે 43,000 કરોડના, એનું અમે ઈચ્છીએ અમારા અહીંયા રાપર વિસ્તારમાં રાપર ભચાઉ વિસ્તારમાં આનાથી પણ વધારે કામ કરે અને બહુમતી લીડથી અમે જીતાડવા અમારો સમાજ એક પગે ઊભો છે. શું કહેશો તુલસીભાઈ? જ્યારે અત્યારે વિધાનસભા ચૂંટણીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાપર વિધાનસભા 6માં એક સેવાભાવી ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને ઉતાર્યા છે ત્યારે દરેક સમાજ તેઓને આવકારી રહ્યો છે. દરેક સમાજ ના મતો તેમને મળશે અને જંગી બહુમતીથી જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે અગાઉ 5 વર્ષની અંદર જે કોંગ્રેસના શાસનમાં આ રાપર વિધાનસભા 6 રાપર અને ભચાઉ તાલુકાના ગામો વિકાસથી વંચિત રહ્યા છે ત્યારે એ વિકાસથી વંચિત રહ્યાનું ઘણું બધું દુઃખ છે. તો આ પ્રજા આ મતદારો ખૂબે ખોવા મત આપી માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહને જીતાડશે એમાં કોઈ શંકા નથી.